ગુજરાતભરમાં 16 જુલાઈથી આરોગ્ય પરિવાર વિભાગ દ્વારા ઓરી રૂબેલા રોગને નિયંત્રણ કરવા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનારું છે, જે અંતર્ગત દ્વારકામાં યોજાયેલા રસીકરણ અભિયાન અંગે માહિતી આપવા નાયબ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આ અભિયાન અંતર્ગત જિલ્લાના 2 લાખથી વધુ બાળકોને રૂબેલાની રસી આપવામાં આવશે, તેમજ દરેક સરકારી, ખાનગી અને આંગણવાડી કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. આવતી 15 જુલાઈથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણે એમઆર કેમ્પેઇન માટે જઈ રહ્યા છીએ. એમઆર કેમ્પેઇન મતલબ કે મિસલ્સ રૂબેલા, ઓરી અને રૂબેલાના જે રોગ છે, ખાસ કરીને 9 માસથી લઈને 15 વર્ષ સુધીના બાળકોને આ રસીકરણ આપણે આપવા જઈ રહ્યા છીએ. એના માટે સમગ્ર જિલ્લામાં શાળા કક્ષાએ, આંગણવાડી કક્ષાએ, હેલ્થ સેન્ટર કક્ષાએ, સબ સેન્ટર સુધી આપણે તાલીમ અને નિદર્શનની કાર્યવાહી પૂરી કરી છે. 9 માસથી લઈને 15 વર્ષ સુધીના બાળકોને ઓરી અને રૂબેલાની રસીકરણનું એક ઝુંબેશ આપણે હાથ ધરીએ છીએ. અને એના માટે સમાજના તમામ વર્ગને સહકાર માટે અપીલ કરતા આજે આપણે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું છે. 12 રાજ્યોમાં આ રસીકરણનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. 3 ફેઝમાં, 4th ફેઝમાં ગુજરાત રાજ્યમાં આપણે એનો અમલ કરવા જઈ રહ્યા છીએ. અને ગુજરાત રાજ્યમાં 24 મે આનું લોન્ચિંગ થયું છે. અને આમ તો આ રોગની ખૂબ આડઅસરો બાળકોમાં જોવા મળે છે, ખાસ કરીને જન્મજાત ખોડખાંપણો, બેરાશ, અંધત્વ, હૃદયના રોગો, હૃદયની ગંભીર બીમારીઓ, જેથી કરીને આપણું બાળધન ને આપણે ગુમાવીએ નહીં અને સમાજને થતી આ બાળધનની હાનિને રોકવા માટે આરોગ્યના એક મહા ઝુંબેશમાં સૌ સમાજનો સૌ વર્ગ જોડાય એવી આજે વહીવટીતંત્રના જિલ્લાના વડા તરીકે હું આપ સર્વેને અપીલ કરું છું. આપના માધ્યમ થકી સમાજને અપીલ કરું છું, ખાસ કરીને સમાજના છેવાડાના વર્ગો, અશિક્ષિત વર્ગો, કે જ્યાં શિક્ષણનો અભાવ છે, જ્યાં સુવિધાનો અભાવ છે, જ્યાં સાધન સુધીનો અભાવ છે, એવા છેવાડાના લોકો સુધી આવાજ જાય, સરકારનો મેસેજ જાય અને આરોગ્યનો આ એક મહાઅભિયાનમાં સૌ કોઈ જોડાય અને આપણે સર્વ બાળકોને એક સલામત અને સુરક્ષિત રાખીએ અને આ મહામારીમાંથી આપણે એમને મુક્ત કરીએ એ માટે આજે એના માધ્યમથી હું સમાજને અપીલ કરું.